મહાનગર પાલિકા પાસે અગાઉ આપણે 3 મહિના પહેલાથી તૈયારી આ બાબતમાં કરેલ હોવાથી અને 6 માર્ચે આપણે ડિટેલ્ડ કોવિડ કંટ્રોલ એક્શન પ્લાન બનાવેલ હોવાથી આપણી પાસે પૂરતો સ્ટાફ છે, સારી રીતે એમને તાલીમ આપવામાં આવી છે. આપણા અમદાવાદ શહેરમાં પ્રથમ તાલીમ 24 અને 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. જાન્યુઆરીના મહિનામાં જ આપણે વિપુલ પ્રમાણમાં માસ્ક અને પીપીઈ કિટ પણ વસાવી લેવામાં આવ્યા હતા. આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે જે જગ્યા ઉપર ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય એ જગ્યા ઉપર કોઈ પણ લોકો જે બેરિકેડ્સ હોય એનું ઉલ્લંઘન કરીને અંદર ના જાય, અને એના માટે આપણે વ્યવસ્થા કરી છે કે 15 દિવસ ચાલે એટલું રાશન અને તમામ સામગ્રીનું એક કિટ બનાવીને આપણે દરેક ફેમિલીને પહોંચાડી રહ્યા છીએ. કેમકે દરરોજ આપણે શાકભાજીને દૂધનું વિતરણ કરવા જઈએ તો એમાં વાયરસ ફેલાવાની શક્યતા વધુ છે, એટલે જ્યાં શક્ય હોય ત્યાં અમૂલના ટેટ્રાપેક, જેની શેલ્ફ લાઈફ 3 મહિના 6 મહિના હોય, એવી બધી વસ્તુ આપણે વાપરી રહ્યા છીએ કે એક કિટ આપણે દરેક ફેમિલીને આપી દઈએ તો 15 દિવસ એ ક્વોરન્ટાઇન રહે ત્યાં સુધીમાં ચાલી જાય. આ અંગે બધા નિર્ણયો તમામ રાજ્ય સરકારો પાસેથી ફીડબેક લઈને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આપણા શહેર પૂરતા આપણે નિર્ણયો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ પાસાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને તમામ નિર્ણયો આપણે આપણા શહેર પૂરતા કરી રહ્યા છીએ. બફર ઝોન જ્યાં સુધી વર્લ્ડ સિટી એરિયાની અંદર જેટલા પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરેલા છે એ બધાનું સમયાવધિ પૂરી ના થાય અને સંપૂર્ણ રીતે સ્થિતિ ઉપર નિયંત્રણ ના લાવવામાં આવે ત્યાં સુધી બફર ઝોન હાલ જે નક્કી કરવામાં આવ્યું છે એનો અમલ કરવામાં આવશે. પરંતુ જેમ જેમ જે જે વિસ્તારોમાં કેસો મળશે તે પ્રમાણે વૈજ્ઞાનિક ઢબે જે ગાઈડલાઇન્સ ભારત સરકારની છે, WHOની છે અને બીજા બધા દેશોમાં, ખાસ કરીને ચાઇના, સિંગાપોર અને સાઉથ કોરિયા, આ 3 દેશોના મોડલનું આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ. કેમકે યુરોપ અને અમેરિકામાં પરિસ્થિતિ નિયંત્રણથી બહાર જતી રહી એનું કારણ છે કે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. પરંતુ આપણે જે રીતે ચાઇનામાં લાર્જ સ્કેલ પબ્લિક પ્લેસીસનું ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું એ રીતે આપણે અમદાવાદ શહેરમાં શરૂઆત કરી છે અને આ કામગીરી યુદ્ધના ધોરણે નિરંતર ચાલી રહી છે. એ જ રીતે સિંગાપોરમાં જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું એ રીતે આપણી જે કોન્ટેક્ટ ટ્રેસિંગની ટીમો છે એ બધી કાર્યરત છે, અને સાઉથ કોરિયાથી આપણે એગ્રેસિવ ટેસ્ટિંગ એનું આપણે ત્યાંથી એક્ઝામ્પલ લઈને એને આપણે ફોલો કરવાનો પ્રયાસ, આપણી જે મર્યાદાઓ છે, આપણી જે વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે એ બધાને ધ્યાનમાં રાખીને આપણે કરી રહ્યા છીએ. સર, ગઈકાલે જે કેસો આવ્યા હોય નવાપરસી વિસ્તારમાં પણ ઘણા બધા કેસો આવ્યા, ત્યાં પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા છે, કેટલા વિસ્તારોમાં આવા ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા છે? છેલ્લા 12 કલાકમાં અમદાવાદ શહેરમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. ગઈકાલે જે કેસ હતા ટોટલ, એમાંથી મહદઅંશે બધા કેસો કોટ વિસ્તારના હતા. ફક્ત એક જ પરિવાર જ્યાં અગાઉ એક પોઝિટિવ કેસ હતું એ પરિવારના બીજા 3 સભ્યો પશ્ચિમ વિસ્તારમાં પણ પોઝિટિવ આવ્યા છે. આપણે અત્યારે તમામ ઝોનમાં જે તે ડેપ્યુટી કમિશનરને આ જવાબદારી સોંપવામાં આવી છે એમના ઝોનનું કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને એના તાબા હેઠળ નીચે દરેક વોર્ડનું કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને દરેક કેસનું ઊંડાણપૂર્વક કોન્ટેક્ટ ટ્રેસિંગ થઈ રહ્યું છે અને ટ્રેસિંગ થયા પછી એનું ટેસ્ટિંગ જ્યાં જરૂર પડાય ત્યાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ટેસ્ટિંગમાં જે પોઝિટિવ આવે એને ક્વોરન્ટાઇન કે આઇસોલેશનમાં મૂકવામાં આવી રહ્યા છે અને જ્યાં સારવારની જરૂર જણાય ત્યાં ઉત્કૃષ્ટ કક્ષાની સારવાર અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત SVP હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. નહેરુ બ્રિજ આપણે ગઈકાલે નિર્ણય કર્યું અને એ પ્રમાણે સંપૂર્ણપણે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ સિવાયના જે બ્રિજેસ છે એ હાલના તબક્કે તમામ ખુલ્લા છે. ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય સ્થળ પરિસ્થિતિનું આકલન કરીને ટ્રાફિકનું મૂવમેન્ટ એને સ્ટ્રીમલાઇન કરવા માટે અમુક બેરિકેડિંગ વગેરે દરેક વિસ્તારમાં થઈ રહ્યા છે જેથી વાહનો જે પસાર થતા હોય
એ શિસ્તબદ્ધ રીતે પસાર થાય અને એ વાહનોનું પોલીસ દ્વારા અસરકારક રીતે ચેકિંગ થઈ શકે. કોર્પોરેશનની ટીમ અને શહેર પોલીસની ટીમ સાથે મળીને ટીમવર્કથી કામ કરી રહી છે. જ્યાં પણ જે જરૂરિયાત ઊભી થાય એ મુજબ તાત્કાલિક નિર્ણયો અસરકારક રીતે અત્યારે લેવામાં આવી રહ્યા છે. સર, સંક્ષિપ્ત માં હિન્દીમાં બતાવી, સર કિસ તરીકે સે હમ ચેઝિંગ ધ વાયરસ કો લોન્ચ કર રહે હૈ?